કેશોદ નગરપાલિકાની વોર્ડ નંબર 9 ની ખાલી પડેલી બેઠકની ચૂંટણી બે દિવસ પહેલા યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 9 ના મતદારોએ પેટા ચૂંટણી હોવા છતાં ઉત્સાહ બતાવી કુલ મતદાન 41.30% કર્યું હતું. ભાજપના ઉમેદવાર સુરેશભાઈ પરમાર અને કોંગ્રેસના રાધાબેન સોધરવા વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાયો હતો. આજ સવારે તાલુકા સેવા સદન મુકામે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 2151 મતદારે મતદાન કર્યું હતું, જેની સામે 46 મતદારે નોટાનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના મહિલા ઉમેદવારને 1232 મત મળ્યા હતા, સામે હરીફ ભાજપના ઉમેદવારને 873 મત મળ્યા હતા. 359 મતની લીડથી મહિલા કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતાં કોંગ્રેસ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી અધિકારી કેશોદ નગરપાલિકા, તારીખ 25 ના રોજ વોર્ડ નંબર 9 ની નગરપાલિકા સદસ્યની પેટા ચૂંટણી યોજાયેલી, એની આજ રોજ તાલુકા સેવા સદનમાં મતગણતરી હાથ ધરવામાં આવેલ, તેમાં કુલ 2151 મત નોંધાયેલા. તે પૈકી રાધાબેન નથુભાઈ સોદરવાની 1232 વોટ મળ્યા છે, સુરેશભાઈ પીઠાભાઈ પરમારની 870 વોટ મળ્યા છે અને નોટાની 47 વોટ મળ્યા છે. આમ રાધાબેન નથુભાઈ સોદરવા વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા ફટાકડા ફોડી વિજય મનાવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી જય કોંગ્રેસના નારા લગાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યુથ કોંગ્રેસ પ્રમુખ અવિનાશ પરમારના પત્નીનો વોર્ડ નંબર 9 ની પેટા ચૂંટણીમાં વિજય થતાં કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસના કાર્યકરોના નવા ચૂંટાયેલા સભ્યને આભાર માન્યો હતો. આજે જે વોર્ડ નંબર 9 ના કેશોદમાં જે પેટા ચૂંટણી યોજાયેલ, તેમાં અમારા ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર રાધાબેન સોંદરવાનો જ્વલંત વિજય થયો છે. કોંગ્રેસ પક્ષને 1232 મત મળ્યા અને 359 મતે જ્વલંત લીડથી અમે ચૂંટાણા છીએ. આજે જે ભારતીય જનતા પાર્ટીની જે નાકામી હતી તેને આજે લોકોએ એસસી એસટી ઓબીસી સવર્ણો અને લઘુમતીનો આ વિસ્તાર, તેમાં અમે પૂર્ણ બધા લોકોનો સાથ સહકારથી આજે અમે વિજય હાંસલ કર્યો છે. આ વિજયને અમે 2019 ચૂંટણીમાં અને આવનારી જે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે તેમાં અમે લઈ જશું, લોકોના કાર્યો કરશું. અને હું આ તકે જે પણ સમાજના તમામ આગેવાનોએ જે અમને સહકાર આપ્યો છે તેઓનો હું આભાર માનું છું. જે કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે દમખમ રાખીને જે આ ચૂંટણી લડવામાં અમને મદદરૂપ થયા તેમનો કેશોદ શહેર કોંગ્રેસ વતી હું આભાર માનું છું અને જીતેલા ઉમેદવારને પણ અભિનંદન આપું છું. અને લોકોના કામ બાબતે જાગૃત રહી અને ભવિષ્યમાં અમે 36 માંથી 36 સીટ લઈ આવવા માટેના અમે એક પ્રયાણના સ્વરૂપે આ સીટને અમે જોઈ રહ્યા છીએ. જય સરદાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ગોવિંદ હડિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ.